સંસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ રૂહાણી મંગલ મૂર્તિ વિદ્યાલયની અંદર તમારા સર્વનું મિત્રો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, છેલ્લે આપણે ડિફરન્શિયેશન જોયું હતું, આજે આપણે ઇન્ટીગ્રેશન જોઈશું. ત્રીજો લેક્ચર જે છે ડિફરન્શિયેશન નું હતું, એટલે કે વિકલન. વિકલન એટલે મિત્રો એનો અર્થ એવો હતો કે વિકલન એટલે છૂટું પાડવું. ધારો કે આપણે પાસે એક આવો ઘટકો હોય, તમારે ટુકડાના સ્વરૂપે વિભાજીત કરવો હોય. ધારો કે એક ટુકડો છે, આ બીજો છે, આ ત્રીજો છે, ચોથો છે, પાંચમો, છઠ્ઠો, સાતમો, એમ તમે આના નામ આપી શકો. ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો. પણ ટુકડાના ભાગમાં એને વિભાજીત કરવાનું કામ વિકલન કરે છે. એટલે કે એક પ્રકારનો દુશ્મન છે. બે પાડોશી હોય, એને ભેગા રહેતા હોય હળી મળીને, અથવા તો બે ભાઈ હોય હળી મળીને રહેતા હોય, બરાબર છે ને, એને છૂટું પાડવાનું જે કામ કરે છે એ બહારથી કોઈક ઇન્ટરફિયરન્સ થાય છે. માણસ કે જે કઈ હોય ઇન્ટરફિયરન્સ થતો હોય, સારો માણસ હોય કે ખરાબ માણસ હોય, જે કઈ ઇન્ટરફિયરન્સ થાય અને એને એ છૂટું પાડવાનું કામ કરે છે કે ભાઈ આ તારા વિશે આમ કહેતો તો, આ તારા વિશે આમ કહેતો તો. એ રીતે જે રીતે એ બાંધે અને છૂટા પડી જાય, એવું જ વર્ક જે છે એ છૂટા પાડવાનું કામ, એટલે કે આખા જોઈન્ટ હોય ટુકડો, એ છૂટા પાડવાનું કામ જે છે એ કોણ કરતું હતું? ડિફરન્શિયેશન એટલે કે મિત્રો વિકલન. વિકલન નું કામ જે છે ટુકડા કરવા થાય છે, બરાબર છે. ભાગલા પાડવાનું તો શું કહીએ, એમ કહેવાય કે ટુકડા કટિંગ કરીને ટુકડા કરવાનું કાર્ય જે છે વિદ્યાર્થી મિત્રો એ વિકલન કરે છે. જ્યારે ઇન્ટીગ્રેશન શું કરે છે, તો ધારો કે કોઈ આવો આકાર હોય ને આના બધા એના ટુકડા હોય આ રીતે, તો આ ટુકડાને ભેગું કરવાનું કામ કોણ કરશે? ધારો કે બધા ટુકડા છે, તો આ બધું આ એક ટુકડો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, આવા 20 ટુકડા છે. સપોઝ 20 ટુકડા હોય તો આને ભેગા તો કરવા ને, એવા સારા માણસો પણ હોય છે કે જે બાંધેલા હોય, પછી આપણે કહેતા કે સમાધાન કરાવ્યું આજે, એમ એટલે સમાધાન કરાવતા હોય છે. એવા સારા માણસો પણ જે છે એ મળી રહ્યા આપણને આ દુનિયાની અંદર. તો એ જે કામ કરતા હોય એને કહેવાય ઇન્ટીગ્રેશન, કહેવાય. એને શું કહેવાય? ઇન્ટીગ્રેશન. વિકલનની તો નિશાની ખબર છે કે ડી એટલે ડિફરન્શિયેશન, ડી બાય ડી એક્સ કે એક થતા આપણે આ વિકલનની નિશાની. તો પ્રશ્ન એ થાય કે ઇન્ટીગ્રેશન એટલે કે જોઈન્ટ કરવાનું કામ કરે છે સાહેબ, બરાબર છે. તો આ ઇન્ટીગ્રેશનની નિશાની શું કહેવી? આપણને તો ખબર પડે કે ડિફરન્શિયેશન નો પેલો ડી આવે એટલે ડી નિશાની કહેતા હતા. તો ઇન્ટીગ્રેશનમાં ઘણા ને થાય કે સાહેબ આ કેવું જોઈએ, સાહેબ આ એટલે કે ઇન્ટીગ્રેશન એમ નહીં. હવે એમાં લોચો એ બાબતે છો કે ખરેખર કેવું તો જોઈએ આ જ છે, પણ આની એક મહત્વની આમ જોઈને એક સ્ટોરી છે. આ કેમ નથી કહેતા એને ઇન્ટીગ્રેશનની સંજ્ઞા બીજી કેમ આપી દીધી એ આપણે વાત કરી દઈએ. કે ધારો કે મેં કઈક બુક લખી હોય, તમે આમ ધારી શકો છો કે હું બુક લખું, કદાચ ને લખું તો, લખતો તો નથી હજી, પણ મેં કદાચ ને એક બુક લખી ફિઝિક્સ ની, એની અંદર મેં આ આવો આપ્યો. તમે કોઈ કઈ બુક લખી હતી કે મારે આ શૈલેષભાઈ કેપિટલ કર્યો છે, મારે કેપિટલ કરવો નથી, મને જે છે સ્મોલમાં જ રસ છે, એટલે તમે કર્યો આવો આ આવો, અથવા તો એમ કર્યો કે આ આમ કર્યો, અથવા તો તમને એમ થયું કે મારે આ જે છે આમ કરવો છે તો આમ કર્યો. ધીમે 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 આ જે છે ચેન્જ થતો જાય. ઓકે કે મારે આવો નથી કરવો, આમ કરવો છે, એમ આમ પાકડું મારી દેવું આઈનું, આ જે થઈ ગયો કા આમ પાકડું મારવું છે. તો ઘણા એ વખત આમ પાકડું યુઝ થાય અહીંયા જે છે એ સ્મોલ, આ ધીમે 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 થતો થતો આ કોક એમ છું કે મારે આવો આય કરવો છે, કોણ ના પડે મને, ટૂંકમાં જે જેવું થઈ ગયું, આ કોણ ના પડે મારે કે આ એમ બતાવવું છે. ધીમે 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 કરતા 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 આ જે છે એની નિશાની બદલતી ગઈ. ધીમે આમ થઈ, પછી પાછું કોક કે મારા બીજા આમ કરીને આમ આકડી આવડો કરવો છે, આમ ભૂખ હોય ભૂખે ભૂખ હોય એવો. એટલે કે આ જે છે મિત્રો આવું થયેલું છે, ભૂલ થઈ ગયેલી છે બધા. ધીમે ધીમે પેલા જે છે શરૂઆતમાં જેને ઇન્ટીગ્રેશન ની શોધ કરીને મિત્રો, આ સ્ટોરી સાચી છે, પાછી મેં સાંભળેલી છે અને જોઈ વાંચેલી પણ છે અને યુટ્યુબમાં પણ મેં જોયેલી છે કે ઇન્ટીગ્રેશન ની સંજ્ઞા વાય ધીસ લાકડી, દાદાની લાકડી જેવી કેમ એ કેમ આય નહીં એમ. તો એ તો ભાઈ એનું રહસ્ય છે, મેં તમને કીધું એમ. પેલા આ આવો કર્યો કોકે, કોકે આવો કર્યો, કોકે આવો કર્યો, કોકે આમ કર્યો, પછી આ જે છે એમનો રહી ગયો, માર્કેટમાં છપાઈ ગયો આવડો આય. પછી આ બધા પછી ટાઈપિંગ કરવા વાળા એટલે પ્રિન્ટરમાં આ સંજ્ઞા કરી નાખી. એટલે કે આ સંજ્ઞા જે છે આ માંથી જ આવેલી છે ઇન્ટીગ્રેશન ની, આ જે છે સંકલનની સંજ્ઞા કહેવાય.
એક જ છે અહીંયા આપણે આ રીતે આ જો કે આ છે જ તે ઘણા ને એમનો આ આવ્યો ને આલો અહીં તૈયાર આમ રાખો ઘણા એ પછી જીધો આવા જ આ કરી નાખો ખોટી હું વચ્ચે એવી સંજ્ઞા રાખી આમ ટૂંકમાં આવી રીતનો ઇતિહાસ છે એમ ને આપણે કહેતા હિસ્ટરી છે આ બાબર ને હુમાયુન અકબર ને બધા આવી ગયા એ બધી હિસ્ટરી કહેવાય એની જેમ ઇમ્પ્લિકેશન ની હિસ્ટરી આવી છે સંજ્ઞા આવી છે કે કઈ રીતે એની સંજ્ઞા જે છે એ સિલેક્ટ કરવામાં આવી છે આ તો મગજમાં મારા આવ્યું મેં કીધું કે કહી દઈએ વિદ્યાર્થીઓને આમાં થોડુંક એને રસ પડે પાછો એમ બરાબર છે હવે બીજું આપણે ઇન્ટિગ્રેશન ની અંદર ઘૂસી જવાનું છે એટલે કે આપણે ઇન્ટિગ્રેશન હવે શરૂઆત કરવાની છે સંકલનની મેં તમને કીધું તેમ સંકલનનો ઉપયોગ શા માટે થાય છે તો સંકલનનો ઉપયોગ જે છે મેન તો નાના નાના ટુકડાઓને જોઈન્ટ કરવા માટે થાય છે જ્યારે અનિયમિત આકાર હોય સમજો ખાસ હો અનિયમિત આકાર હોય એટલે તમારે જોઈન્ટ કરવા હોય એને ભેગા કરવા હોય ને મિત્રો ત્યારે આપણે વિદ્યાર્થી મિત્રો સંકલનનો ઉપયોગ કરી શકીએ હવે મિત્રો મેન પ્રશ્ન જે છે તો સંકલન જે છે ને ફોર્મ્યુલા હું તો વિકલન તમને આવડે તો સંકલન ના આવડે જો હવે એક બાજુ વિકલન એક બાજુ સંકલન બી તમને શીખવાડતો જવું છું તમે ધારો કે ડી બાય ડી એક્સ એક્સ નું વિકલન હું કરો એક કરો કે નહીં તો આનું ઉલટું કરો ને તમારે સંકલન થાય એટલે એક નું સંકલન તમે કરો એક ડી એક્સ નું સંકલન ખાલી કરો એટલે તમારે આવે એક્સ આપણે એમાં જોઈએ ભાઈ આ એક બાજુ રાખી એક બાજુ જે છે વિકલન ના સંકલન ની વાત કરીએ ધારો કે પેલો ફોર્મ્યુલા કે ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન તો આવી નિશાની છે ધારો કે એ ખાલી dx હોય આ dx ની સાપેક્ષે જેની સાપેક્ષે એનો કાર dx dy dz જેવો હોય છે આમાં d / dx હતું અહીંયા ખાલી dx dy dz dt એ રીતનો આવશે બરાબર છે આ બહુ મજાતા નહીં આની સાપેક્ષે આમ કઈ કરવાનું હોય એની સાપેક્ષે કરવાનું હોય તો આનું શું કરવું હોય એકડો કઈ હોય તે કે એટલે એક છે કે નહીં એક નું સંકલન શું થાય આ વિકલન જે છે ને એનું ઊંધું સંકલન થાય તમને પડી ગયું તો આ વિકલન કર્યો આપણે એક નું એક્સ નું તો એનું ઊંધું કરો એટલે હું પાછું એક્સ આવે કે નહીં લાંબો આવી જાય એક્સ સમજા પડી ગઈ તમને સમજાવું બીજું ડી બાય ડી એક્સ એ એક્સ હોય તો આનું વિકલન આપણે શું કરીએ તો એ કરીએ કે નહીં કેમ કે એ હાલો કે રાખવાની હાલો સપોઝ આ રાખો તમે કે તો કે બાય નહીં કરી શકે એક્સ નું થઈ જાય એક એટલે કે આવે ખાલી ઓકે તો કે નું સંકલન શું કરવું અહીંયા અહીંયા વત્તા સી આવે સી જે છે ને એ શું છે કીધું કોન્સ્ટન્ટ કઈ કિંમત હોય એટલે કે અચળાંક કઈક એ હોય તે તમને રકમ આપી દેજો હોય તો બાકી આપણે તો નહીં આપણે તો નિયત સંકલન હંમેશા જોવાનું આવે છે તમને વાત કરો માં નિયત શું છે આને કહેવાય અનિયત સંકલન અનિયત સંકલન ની અંદર અહીંયા ને અહીંયા કઈ લખેલું ન હોય સમજી લેજો ખાસ એટલે કે લિમિટ મૂકેલી ન હોય એ આપણે હવે વાત કરશું ને એ રાવા ગયો કે એમને રાખો તો કે નું સંકલન મારે કરવું હોય તો હું કરું કે ડીએક્સ હોય ડીએક્સ ની સાપેક્ષે તો કરવું જ પડશે ને તો કે જે છે એચલ છે બહાર નીકળવા પછી ડીએક્સ નું કરવાનું ડીએક્સ નું થાય જો અહીંયા એક્સ થાય તો આનું ઉલટું થાય કે એક્સ થાય કે નહીં તો આનું વિકલન કે એક્સ થાય સમજો બધી કે એક્સ નું વિકલન થાય કે થાય તો કે નું સંકલન શું થાય પાછું કે એક્સ થાય આપણે શીખીએ જુઓ કે એચલ છે તો સંકલન માં પણ અચલ બહાર લેવાનો અને ડીએક્સ શું કરવાનું આ ડીએક્સ યાર એક તો હોય કે એક ડીએક્સ નું ઉધી જાય એક્સ થઈ જાય અને અંકોનું કે અને આનું કરવાનું એક્સ વત્તા સી જો તમને મગજ ની અંદર અડી જાય એમ એ રીતે આપણે કામ કરવાનું છે ભાઈ હા હવે મિત્રો આપણે મેન સમીકરણ જે છે સંકલન નું જોઈએ કે એક્સ રિસ્ટુ એન હોય તો આનું શું કરવું આનું વિચિત્ર છે dx તો આવશે જ કેમ કે dx ની સાપેક્ષે જેની સાપેક્ષે હોય હું કોનો ખાલી આનું પછી કઈ કરવાનું હોય એની સાપેક્ષે છે ને સંકલન કરી નાખો પછી નિશાની મિત્રો વહી જાય અને dx એનો આવ પાછું એ ખાસ ધ્યાન રાખજો x રેસ્ટુ એન નું આવું થાય x રેસ્ટુ એન વત્તા એક છેદમાં એન વત્તા એક વત્તા સી એટલે કે મિત્રો ઘાતમાં એક ઉમેરો થાય અને છેદમાં એક વત્તા એક થાય એટલે ઘાતમાં છેદમાં ઉમેરો કરવો ખાલી બીજું કાંઈ કરવાનું નહીં અહીંયા જે છે એ અલગ વસ્તુ છે આનું એની જેવું નથી ઊંધું નથી અહીંયા એક્સ રિસ્ટુ એન નું થતું એન એક્સ એન માઇનસ વન થતું એ જવાબ દેવો આની વાત આ કઈ સરખામણી ની વાત છે એ જવાબ દેવા બહુ અંદર વિધરમાં જવું નથી કેમ કે અંદર તારવણી કરવી પડે આખી આખી બરાબર છે વત્તા સી મિત્રો કઈ જરૂર છે નહીં એ અચળ છે એ તો ખાલી મૂકવો પડે આપણે એટલે મૂકીએ છીએ બીજું કઈ અનિયત છે એટલા માટે નિયત હોય તો મૂકવાની જરૂર છે જ નહીં હવે એક હજી વિકલન નું આપણે સમીકરણ જોઈએ હવે વિકલન માં મેન સમીકરણો જોઈએ મિત્રો તો d by dx sin x શું તમે શું કરતા હતા cos x કરતા હતા કે નહીં હાલો હવે કે નામ છે તો સંકલન હું લઉં કોનું લઉં તો cos
cos x અને dx ની સાપેક્ષે તો આનું મારે શું કરું? બહુ સારી વાત છે ભાઈ. યસ, તો cos નું શું કરું મિત્રો? તો કાઈ નહીં, cos આનું ઉલટું શું થાય? તો sin થાય કે નહીં? તો cos નું સંકલન મિત્રો sin થાય પ્લસ માં. સમજણ પડી ગઈ તમને કે નહીં? ઓકે, હવે પ્રશ્ન જે છે b by dx આપણે cos x નું કરીએ તો sin x કરીએ, પણ કેવું કરીએ? માઇનસ કરીએ. તો અહીંયા એમ હોય કે સાઈન એક્સ ડીએક્સ નું સંકલન પૂછે. આ વિકલન ની વાત છે, યાદ કરો આગળનો લેક્ચર, થર્ડ લેક્ચર, આ ફોર્થ લેક્ચર છે. તો સાઈન નું આપણે શું કરીશું? તો સાઈન નું ઉલટું. તો અહીંયા સાઈન જ્યાં થયું હોય તો માઇનસ કોસ કરવું પડે ને, સાઈન પ્લસ રાખવું હોય તો અંદર માઇનસ જવા દેવું પડે, બરાબર છે? તો આનું ઉલટું લેવું થાય, માઇનસ કોસ થાય એટલે માઇનસ કોસ એક્સ. જો એટલે મિત્રો તદ્દન જે છે વત્તા સીધો મૂકવાનો. મિત્રો વિકલન નું ઉલટું તદ્દન જે છે સંકલન છે. એટલે તમને જો વિકલન ના સૂત્ર આવડે ને મિત્રો, તો તમે સીધે સીધા સંકલન ના સમીકરણો શીખી શકો છો. બહુ સીધી વાત, સહેલી વાત. હવે એક બીજો એક સમીકરણ લઈએ, v / dx. આમ હોય sin x, તો sin 2x નું આપણે શું કરતા હતા? તો પેલા તો sin નું sin 2x કરીએ, પછી શું કરવાનું? dx નું વિકલન કરવાનું. એવું થતું 2 થતું, યાદ કરો. એટલે કે આનો આન્સર આવતો કે 2 sin dx. અહીંયા જોઈએ એમ તો થોડુંક ઉલટું છે. જો મિત્રો સંકલન સાઈન બે એક્સ નું કરવું હોય તો અહીંયા મિત્રો વિચિત્ર વસ્તુ છે, થીટા નું સીધું થાય નહીં. અહીંયા સાઈન તૂટ્યું, સૂત્ર એટલે 2 સાઈન એક્સ કોસ એક્સ નો નિયમ વાપરવાનો. અને પછી મિત્રો આનું ગુણાકારના નિયમ પ્રમાણે તમને બહુ લાંબુ પડે, પણ એવું કોઈ આપણે આવશે નહીં બહુ મોટા ભાગે. જયારે આવે ત્યારે જોયું જાય છે, ન આવે તો કઈ બહુ પ્રશ્ન છે નહીં, આપણે એ જવા દઈએ, બરાબર છે? આ સૂત્ર એવું આવે ને ત્યારે આપણે જોયું જાય. આપણે બીજી વાત કરી આગળ જઈએ. ઓકે, કેમ કે તમને હજી ઘણા બધા આના ઉપરથી શીખવા લેશું, આની ઉપર એક્સ રેશિયો એની ઉપર જ્ઞાન છે, પછી વાત કરશું આપણે ઘણી આની ઉપર. ડી બાય ડી એક્સ આપણે ટેન એક્સ નું શું કરતા હતા? વિકલન. તો સેક સ્ક્વેર એક્સ કરતા હતા ને પ્લસ. તો અહીં સંકલન માં સેક સ્ક્વેર એક્સ હોય તો એનું શું કરવાનું થાય? એ પ્રશ્ન થાય છે ને, તેનું ટેન થાય કરવાનું ભાઈ. સમજણ પડી ગઈ? ઓકે, પછી ડી બાય ડી એક્સ ને અહીંયા એમ હોય કે કો અહીંયા કોટ એક્સ, તો એનું શું કરતા હતા? માઇનસ કોસ એક સ્ક્વેર એક્સ કરતા હતા આપણે. કોસ એક વર્ગ એક્સ, યાદ કરો તમે ભાઈ, ભૂલતા નહીં કોઈ. હા, ભાઈ સંકલનમાં કોસ એક સ્ક્વેર એક્સ હોય તો એનું શું કરશું આપણે? તો કોસ સ્ક્વેર ઉલટું થાય તો કોટ થાય, પણ કેવું થાય? માઇનસ. અહીંયા નિશાની આપવી પડે કે નહીં કોટ ને? અહીંયા પ્લસ કોસ એક્સ છે તો નિશાની આને આપવી પડે ઓબ્વિયસલી. તો અહીંયા શું કરશું? માઇનસ કોટ એક્સ કરશું. હવે રોજે જે હું કહું છું એ કે નહીં? સેક એક્સ નું શું કરતા હતા તમે? એની આપણે ચર્ચા હારવાય જીકી દઈએ, એટલે લઈ લઈએ એમ ચર્ચા. જીકવી એટલે કઈ કોઈ મારવાનું નથી. સેક એક્સ નું વિકલન થાય કે સેક એક્સ ગુણ્યા ટેન એક્સ થાય કે નહીં? એમ ભાઈ, તો અહીંયા ડી બાય ડી એક્સ હતું આ, તો સંકલન માં આપણે કરીએ નથી સામતું. એક લખી ના ગયા, તો સેક એક્સ ગુણ્યા ટેન એક્સ હોય તો આનું સંકલન શું કરવું? ડીએક્સ ની સાપેક્ષે, તો સેક એક્સ થાય. હું ખબર બુજી ગઈ હું કેવા માંગુ છું કે આ રીતે બધા સૂત્ર આપણે બનાવી શકીએ છીએ. ઓકે, એટલે ઘણા સૂત્ર બની ગયા. હવે એક મેન સૂત્ર બનાવવાનું છે. સંકલન ની જો આપણે વાત કરીએ, વિકલન મોટું ઘણું થઈ ગયું પાછું. સંકલન આપણી પાસે એવું હોય કે એક ના છેદમાં એક્સ અને ડીએક્સ હોય તો આનું શું કરું? તો આનું લીધું થાય એલ એન એક્સ વત્તા સી. મિત્રો એક આપણે થોડી ભૂલ હતી વિકલન ની અંદર, વન અપોન એક્સ નું વિકલન જે છે ને મિત્રો એ આ રીતે થવું પૂછવું પડે, બરાબર છે? વન અપોન એક્સ જે છે એનું વિકલન આપણે કરવા જઈએ એટલે કે ડી બાય ડી એક્સ, એક્સ ની માઇનસ એક, એટલે કે આનું થાય માઇનસ એક એક્સ માઇનસ એક માઇનસ એક એન એક્સ એન માઇનસ વન પ્રમાણે, એટલે માઇનસ વન ડિવાઈડેડ બાય એક્સ નો સ્ક્વેર થાય. આ વિકલન થાય ને આ સંકલન થાય, એ ડિફરન્સ છે. એની અંદર બહુ પડવાનું નથી તમારે. મારે જો કદાચ ને લેક્ચર નંબર 3 માં સેજ મિસ્ટેક થઈ હોય ને, ભૂલમાં સૂત્ર લખાઈ ગયું હોય તો કે માફ કરી દેજો, બરાબર છે? ક્યારેક બહુ થઈ છે સૂત્ર લખવાનું ભૂલ પડે, બરાબર છે? પણ બહુ ટેન્શન લેતા નહીં. આગળ હવે આપણે જોઈએ મિત્રો,
વન અપોન એક્સ ડીએક્સ નું કામ પતી ગયું આપણે, તો આગળ જેવું પડશે ને હાલો આગળ છે. સંકલન એવું હોય કે ટેન એક્સ, તો આનું શું કરવું? આનું બહુ સારું થાય નહીં, આનું થાય એલેન કાઉન્સમાં સેક એક્સ વત્તા સી. વિચિત્ર લાગે છે ભાવ કેમ રહે, બસ આવું થાય છે. લોગ સેક એક્સ થાય છે ટેન, બરાબર છે. આ જે સી વિકલન છે બરાબર છે, બહુ ટેન્શન હોય તો એમાં એવું થાય કે સાઈન એક્સ છેદમાં કોસ એક્સ થાય ગયા, આ છેદ નું વિકલન ઉપર શેડ થાય છે નહીં તો માઇનસ માં શેડ થાય થાય. ઓકે આવું કે અહીંયા તો અહીંયા થાય એલેન માઇનસ આગળ રે અને અહીંયા આવે કોસ એક્સ, આમ કહેવાય. પણ આ ઉપર જાય બીજું મિત્રો માઇનસ સી નો છે, અહીંયા વન અપોન આ શું કહેવાય કોસ એક્સ કહેવાય, વન અપોન કોસ એટલે શું થાય મિત્રો સેટ થાય. એટલે કે એવો નિયમ છે કે છેદ નું વિકલન જો અંશમાં સેટ થતું હોય ને તો એલેન આવે. એ નિયમો આપણે બહુ પડતા નથી ભાઈ, એ ગણિત વાળા ને આવે, આપણે તો ખાલી સીધું જ ટેન હોય સીધું જ એલેન સેટ એક્સ કરી નાખવાનું, અને કોટ હોય તો એલેન સીધું સીધું કરી નાખવાનું સાઈન એક્સ, અને પતી રહે આપણું અહીંયા આપણું કામકાજ પતી ગયું. એલેન સાઈન એક્સ એલેન સેટ એક્સ એમ, બીજું કઈ નહીં. કેમ કે કોસ નથી સાઈન, સાઈન નું વિકલન કોસ ઉપર શેડ થાય જ છે, તો સીધું તે એલેન સાઈન એક્સ છેદ નું ઉપર શેડ થાય શેદ છેદ માં આવી જાય સીધે સીધું. આવું સારી વસ્તુ છે આ સંકલન, જે બહુ વિડીયો માં ભણશે ને મેં કીધું એમ. વિદ્યાર્થી મિત્રો તમારે વિકલન અને સંકલન ના જે ગણિત વાળા હોય ને એને બારમા ધોરણ ની અંદર આખા ભાગ આવે છે, એને વધારે ફાયદો થાય. આપણે જોવા તો શું હોય કે માયલા કરે ધીમે ધીમે, બરાબર છે. હવે આપણે થોડાક આગળ જઈએ અને થોડાક એક્ઝામ્પલ જોઈએ, બરાબર છે. આની અંદર મિત્રો આપણે હવે જે છે ને થોડાક અંદર દાખલા તરફ જઈએ, કેવા પ્રકારનું પૂછાય તો તમને કઈ રીતે સોલ્વ તમારા સંકલનનું કરવું. આપણી પાસે સૂત્ર જે છે એક્સ રેસ્ક્યુ એન નું ડીએક્સ વાળું, તો એ પેલા મેન સૂત્ર ઉપર આપણે હાલી સંકલનની નિશાની ભૂલવાનું નહીં, પછી મૂકવાનું, બરાબર છે. લાકડા જેવી નિશાની, લાકડી જે આવે ને બાબાજીની, તો એક્સ રેસ્ક્યુ એન પ્લસ વન છેદમાં એન પ્લસ વન, એટલે ઘાતની એક ઘાતમાં વધારો અને વધતા સી, આવું થાય, બરાબર છે. આપણે એની ચર્ચા જે છે હવે કરીએ, જોઈએ કઈ રીતે આ થાય. તમને એમ આપે કે એક્સ ની પાંચ ઘાત અને ડીએક્સ છે, તો આનું તમારે સંકલન કરવું છે. આ સંકલન ની નિશાની છે, સિમ્બોલ છે, તો આનું સંકલન શું થાય? સીધું જ વાત છે કે નહીં? એન આપણી પાસે કેટલા થશે? તો પાંચ જે છે એન થાય. ઓકે જુઓ, ડીએક્સ નું ડીએક્સ છે અને એક્સ રેસ્ટુ એન નું એક્સ રેસ્ટુ એન છે, અહીંયા સીધું જ કહીએ કાય એક્સ ની પાંચ વત્તા એક કરવાની કે એન પ્લસ વન છેદમાં કરવાની, પાંચ વત્તા એક અને વત્તા સી મૂકવાનો. તો આન્સર શું આવે આપણે પાસે? એક્સ ની છ ઘાત છેદમાં શું આવે? છ વત્તા સી. તો મિત્રો આ સંકલન નો આન્સર આવી ગયો, આ પૂરું થઈ ગયું આન્સર રહ્યો. આ રીતે મિત્રો આ ક્વેશ્ચન સોલ્વ થાય. હજી આપણે એવું ઉદાહરણ પ્લગ કરાવીએ. જુઓ કોઈ એમ કે એક્સ ની જે સી વીસ ઘાત અથવા દસ ઘાત છે, પચાસ કે સો ઘાત હોય તો મૂંઝાવાનું નહીં. આપણી પાસે એન કેટલા છે ટૂંકમાં એ જોવાના. તો એન જે સી કેટલા છે? તો દસ છે, પાકું થઈ ગયું. હવે દસ ની આ કામ કરવાનું, એટલે શું કરવાનું? તો એક્સ ની આપણે જો હું આવે તો એન પ્લસ વન, એન કેટલા? તો દસ. એન પ્લસ વન એન વત્તા એક, એટલે કે દસ વત્તા એક છેદમાં દસ વત્તા એક વત્તા સી, એટલે કે આનો આન્સર આવે કે એક્સ ની અગિયાર ઘાત છેદમાં અગિયાર વત્તા સી. મેન સૂત્ર આ છે કે આની ઉપર ઘણું બધું તમારે મિત્રો આવશે, બરાબર છે, મૂંઝાવાનું છે. પતી ગયું આ? ઓકે હાલો. પછી હજી તમને એમ કે કોઈ ટી ની ઘાત આપણે ધારો કે ટી ની ત્રણ ઘાત છે અને અહીંયા ડીટી ની સાપેક્ષે છે, તો આનું શું કરવું? વાલો ઓકે, તો ટી ની ત્રણ ઘાત અને ડીટી છે એટલે શું કરવું? તો સીધું જ ખબર પડે સંકલન છે, એટલે કે આ એન આપણી પાસે કેટલા છે? ડીટી ની સાપેક્ષે તો એ જ છે અહીંયા. ઓકે, તો અચળ છે એમ નહીં, તો ટી અહીંયા કેવો છે? તો ચલ છે, આપણને સીધી જ વાત અહીંથી મળે છે. હવે ત્રણ છે એટલે કે ટી ની અહીંયા એક્સ ની જગ્યાએ એવું છે તો ટી છે, એક્સ શ્રેષ્ઠ એન અને ડીએક્સ ની જગ્યાએ જોવો તો ડીટી છે અને એક્સ ની જગ્યાએ ટી છે, તો ઓકે આ સમીકરણ જેવું જ આ સમીકરણ પણ છે એમ આપણે જોઈ કહી શકીએ. તો ત્રણ એટલે કે એન વત્તા એક એટલે ત્રણ વત્તા એક છેદમાં એન વત્તા એક એટલે કે ત્રણ વત્તા એક અને વત્તા સી તો આવશે જ તે, સી નો સી તો એમનો જ છે અને કાંઈ હલાવવાનો છે. આનો આન્સર આવ્યો મિત્રો ટી ની ચાર ઘાત છેદમાં ચાર ઘાત, ચાર સોરી ઘાત જ નહીં ખાલી ચાર જ તે અને વત્તા સી. મિત્રો અહીંયા આને કહેવાય અનિયત સંકલન. હવે તમને હું નિયત સંકલનની થોડી એવી માહિતી આપી દઉં.
નિયત સંકલન કેવું હોય, બરાબર છે? નિયત ની અંદર મિત્રો જે સંકલન આમ આમ જ તે એક્સ રેસ્ટ ટુ એન ડીએક્સ નું એમ નું એમ જ હોય હાલો, પણ મિત્રો અહીંયા નિશાનીમાં ચેન્જ થઈ જાય, અહીંયા લિમિટ આવે. ધારો કે એક થી બે આમ આવું, એક બે તો ઘણા મુજાઈ જાય કે હેઠળની લાકડી નો જે શેડો છે ને અહીંયા એક એકડો આપ્યો, ઉપરની લાકડી નો શેડો જે છે ત્યાં બગડો આપ્યો. વિદ્યાર્થી થોડા ડરી જાય, ડરવા નથી મિત્રો. આને કહેવાય લિમિટ, કહેવાય લક્ષ્ય આપી દીધું છે કે તમારે આ કિંમત મૂકવાની. આ બહુ હેલું છે જો તમે, આને કહેવાય લોઅર લિમિટ, એટલે કે નીચેની લિમિટ, નીચેનું લક્ષ્ય. આને કહેવાય અપર, અપર એટલે ઉપરનું લક્ષ્ય, બરાબર છે? લિમિટ નો અર્થ થાય લક્ષ્ય. લોઅર લિમિટ, અપર લિમિટ એ કઈ રીતે કરવાનું હવે સોલ્વ હું તમને કહું. જોરો કે તમારી પાસે અહીંયા પાંચ કાપ છે, આવું સપોઝ રેડી કે નહીં, તો સંકલન તો કરવાનું આ પ્રમાણે છે, એક્સ રેસ ટુ એન વત્તા એક છેદમાં એન વત્તા એક, આ પ્રમાણે જ તે સંકલન તો કરવાનું. પછી જે છે આ ઉપર અને નીચેની કિંમત મૂકવાની આવે એ તમને શીખવાનું કઈ રીતે, બાકી થાય તો બધું આ રીતે જ છે, બરાબર છે? તો જુઓ અહીંયા એક્સ રેસ ટુ એન વત્તા એક એટલે શું થશે, પાંચ વત્તા એક થશે, છેદમાં શું આવશે, પાંચ વત્તા એક. ને હવે સી નહીં આવે, આ કહેવાય નિયત સંકલન. નિયત સંકલન ની અંદર પ્લસ સી મૂકવાનું આવતો નથી, મગજની અંદર ઉતારી દેજો ભાઈ. નિયત સંકલન હોય તો વત્તા સી મૂકવાનું આવતો નથી, નથી અને નથી. અનિયત સંકલન ની અંદર કઈક ઘટતું હોય છે, કઈક ખૂટતું હોય છે મિત્રો, આવું હોય છે. કઈ ઘટે છે, ઘટે છે એવું તો એ કોન્સ્ટન્ટ ની રકમમાં આપવું હોય છે કે આટલા અચળાણ છે એમ, તો એ વત્તા કરી છેલ્લે જવાબમાં મૂકવાનું આવે છે, ગણિત વાળાને આવશે. બાકી ફિઝિક્સમાં તો આપણે નિયત સંકલન માં જ કામ કરવાનું છે, પણ અનિયતના સૂત્ર ન વળે તો નિયતના ન વળે, કેમ કે અનિયત ની અંદર ખાલી સંકલન કરીને વેલ્યુ મૂકવાની હોય અપર અને લોઅર, બસ આ થઈ ગયું પૂરું. લ્યો ભાઈ હવે શું કરવાનું, તો આવું ચોરસ કાઉન્સ કરવાનું હોય, નીચેની લિમિટ ને અહીંયા મૂકવાની હોય ને ઉપર ની ને ઉપર મૂકવાની હોય ચોરસ કાઉન્સમાં, આટલું થઈ ગયું. હવે આનો જવાબ શું આવે, તો એક્સ ની સહઘાત આવે ને આની અહીંયા છેદમાં સ આવે. હવે મિત્રો મૂકવાનું કોની જગ્યાએ, આ બે ને એક મૂકવાનું કામ, એટલે કે મૂકવાનું કઈ જગ્યાએ મિત્રો, તો એ તમે કોની સાપેક્ષે કર્યું, ડીએક્સ ની સાપેક્ષે કર્યું. તો એક્સ જ્યાં હોય ને ત્યાં તમારે ઉપરની અને નીચેની લિમિટ ખાલી મૂકવાની. તો શું કરવાનું, છ જે છે કોન્સ્ટન્ટ છે, એટલે બહાર કાઢી નાખવાનું, એટલે કે એક્સ ની છ એમાં એટલે એક અને બે નીચેની અને ઉપરની, રેડી? તો મિત્રો હજી આગળ વધી, તો એક ના છેદમાં છ એમનું અહીંયા, અહીંયા બે મૂકવાનો પેલા, બે ની કેટલી ઘાત થાય એક્સ ની જગ્યાએ છ, નીચેની લિમિટમાં મિત્રો માઇનસ કરવાનું, નીચેનું જયારે એક્સ માં મૂકવાનું થાય ત્યારે તમારે કિંમત માઇનસ કરવાની, અને હવે એક ની છ જે છ મૂકવાની આ રીતે. તો મિત્રો બે ની છે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે, જો તો કેટલા થાય, બે દુ ચાર કરી આપણે, બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે, એક બે ત્રણ ચાર પાંચ છ, બે દુ ચાર દુ આઠ દુ સોળ દુ બત્રીસ દુ ચોસઠ. તો મિત્રો અહીંયા આવે ચોસઠ અને એક ની છ ઘાત એક આવે કે નહીં, ચોસઠ માઇનસ એક એટલે કેટલા આવે મિત્રો, એ કયો લાલ, ત્રેસઠ ના છેદમાં આ છ તો છે, આ તમારો મિત્રો થઈ ગયો આન્સર. નિયમ સંકલન ની અંદર મિત્રો ફિક્સ આન્સર આવી જાય, એમાં આવું કઈ સૂત્ર બૂત્ર કઈ વધે છેલ્લે ગેલે નહીં, સમજણ પડી ગઈ કે નહીં, છેલ્લે તમારો લાસ્ટ જે છે એ કઈ કિંમત ની અંદર આન્સર આવે એ મિત્રો થાય નિયમ સંકલન, બરાબર છે? ઓકે હવે આગળ જોઈએ છે, કાદુ તમને આપું જો મસ્તી નિયત સંકલન નું છે, આ નિયત હતા નિયત નું જ આપીએ આપણે, કેમ કે આપણે નિયત નું જ મહત્વ છે, અનિયત નું કઈ મહત્વ છે. સંકલન અહીંયા હોય દસ થી વીસ ને અહીંયા હોય ટી સ્ક્વેર ડીટી, તો આનું સંકલન નો જવાબ શું આવે, અહીંયા લોઅર લિમિટ દસ વચ્ચે એનું સંકલન દસ થી વીસ એમ વંચાય, અથવા ટેન ટુ ટ્વેન્ટી ઇન્ટીગ્રેશન ઓફ ટેન ટુ ટ્વેન્ટી ટી સ્ક્વેર ડીટી, એમ ઇંગ્લિશમાં વાંચવું હોય તો ઇંગ્લિશમાં આપણે કઈ નથી વાંચવાની ક્યાં જરૂર ભાઈ, સીધું તે સંકલન દસ થી વીસ ટી સ્ક્વેર ડીટી નું કરવું છે. તો આનું તો જે છે આ પ્રમાણે જ કરવાનું, ડીટી ની સાપેક્ષ ટી છે, ઓકે આલો. તો ટી ની સીધી ઘર મૂકી દો, ત્રણ છેદમાં ત્રણ કેવું કે મને ખબર છે, બે વખત એટલે શું થાય, આમ હાલો કરો ને ભાઈ, તમારે જે શરૂઆત છે એટલે મૂકીએ, અને સોરસ કાઉસ મૂકવાનું, નીચે ની લિમિટ અહીંયા મૂકવાની, ઉપર ની જે છે અહીંયા. હવે હું કરવાનું, બે વત્તા એક એટલે ત્રણ થાય, અને બાર કાઢ નાખું એક તૃતીયાંશ થાય કે નહીં, અને પી ની પી ઘાત થશે ત્રણ થશે.
હવે શું કરવાનું? ખાલી એક તૃતીયાંશ એમ નહીં, ટી નો ઘન જગ્યાએ પેલા ઉપર લિમિટ એટલે કે 20 મૂકવાનો, 20 ની 3 ઘાત માઇનસ 10 ની 3 ઘાત. તો ઘણા શું કરે કે 10 ની 3 ઘાત બાદ બાકી કરે, એટલે એવા બુદ્ધિના પ્રદર્શન ન કરતા હો. હવે કિંમત મૂકવાની થાય ભાઈ, 20 ગુણ્યા 20 ગુણ્યા 20 એટલે 400 ગુણ્યા જે 20 કરીએ એટલે 4 × 8 એટલે 8 અને 3 મીંડા. મિત્રો એટલે કે અહીંયા આવશે 8000. જવાબ આવશે 8000 માઇનસ 1000 બરાબર છે. આ રીતે કઈક શેડ થાય એટલે કે 7000 છેદમાં તગડો. આ મિત્રો થાય આપણો ફાઈનલી આન્સર. તો મિત્રો નિયત સંકલન આ રીતે સોલ્વ કરી શકાય છે. તો મિત્રો આપણે નિયત સંકલન પૂરું થઈ એટલે આપણે થોડા તમને હવે ઉદાહરણ માના જ આપીએ કે હોમવર્કમાં તમારે શું કરવાનું છે. બરાબર છે, આપવા તો જોઈએ ને ભાઈ, નહીં તમે લેશનમાં કાંઈ નહીં કરો ને. આ સમજો ભાઈ વ્યવસ્થિત રીતે અને પછી લેશન કરજો. હોમવર્ક ગૃહ કાર્યમાં ખૂબ ધ્યાન આપવું પડશે ભાઈ. પહેલું એક્ઝામ્પલ આપણે આપીએ x^5 ડીએક્સ નું, ખાલી પેલા અનિયત આપીએ પછી નિયત આપશું. x^10 અને ડીએક્સ ત્રીજું આપીએ. સંકલન t^5 અને ડીએક્સ નવી લાગશે આમાં કે સાહેબ આમાં કરવું જોઈએ, આમાં જ તમારે ઓછો કરશું. હમણાં કરાવવા આવું હોય તો યાદ રહી છે તમને. સંકલન x^10 x^20 x^30 આખાની બહાર આવું શું કરવું? તો કઈ નહીં, વિકલન આપણે ક્યાં આને સંકલન આપતા ડીએક્સ વડે ગુણતા, આને સંકલન આપવા ડીએક્સ વડે ગુણજો, આને સંકલન આપીને ડીએક્સ વડે ગુણ, પછી દરેક નો અલગ અલગ x^11 x^12 x^21 x^22 બધી હું કઉ છું. પાંચમો આપીએ t^2 t^3 t^4 અને dt સંકલન આખ્યા તો લેવલ પાછા. છઠ્ઠું આપીએ x^15 dt x^12 dx x^11 dy. તમને આમાં લોચો પડે તમને મજા આવશે તમને આનું સંકલન કરવાની. હવે થોડાક આપણે નિયતમાં ગયા છે. સંકલન 1 થી 2 x^11 dx 1 થી 2 જ આપીએ છીએ. x^5 અને dx 10 અને 20 t/dt આપીએ. નાનું આપીએ ને તમને બહુ મજા આવે. 11 સંકલન 1 થી 2 t^2 t^3 અને dt આખાની બહાર. 12 નું આપીએ સંકલન x^4 dx 4 થી 6 લિમિટ લઈએ. 13 નું 6 થી 8 ની લિમિટ x^5 x^6 x^7 અને dx આપીએ. 14 6 થી 8 ની લિમિટ જ થાય t^2 t^1 અને dt આપીએ. છેલ્લું આપી દઈએ 15 રાખીએ. મિત્રો તમને શું લાગે છે? 15 તો સોલ્વ થઈ જ છે ને ભાઈ? હે હોમવર્ક અહીં લખું છું hw ટુડે લેક્ચર નંબર 4 ડેટ 15 હો 16 સોરી 15 માં આપીએ આપણે 1 થી 2 t^2 t^3 t^4 t^5 અને dt એટલું ગરજો સોલ્વ. મિત્રો તો ઘણું છે બરાબર છે, એટલા એક્ઝામ્પલ વ્યવસ્થિત રીતે સોલ્વ કરવાના છે અને આન્સર આપણે આપીશું બરાબર છે, ચિંતા ન કરતા બરાબર છે. ઓકે તો મિત્રો આજે આપણે એટલું રાખીએ. હવે આપેલું જે છે પછી એવા મિત્રો સંકલન અને વિકલન આપણે વ્યવસ્થિત રીતે જોઈ લીધા છે. હવે પાછા થિયરીમાં આપણે આવી જઈશું એટલે કે ટેક્સ્ટ બુક પાછી જોવા મળીશું. આ સંકલન વિકલન તમારે બહુ મહત્વનું છે, 12મા ધોરણ સુધી આવશે આવા સૂત્ર બધા, એટલા માટે મેં તમને કરાવેલું છે બરાબર છે. મિત્રો આજનો લેક્ચર આપણે એટલો રાખીશું.